ચણા ડેડક છે કરમે વાવે કપાસિયા ને શેરડી ખુંદી કે. મારું ગુજરાત નું સાહિત્ય એટલું ઊંડું છે, ખાલી માત્ર ને માત્ર બે કડીમાં આખે આખું વાવેતર દર્શાવી દીધું કે ભાઈ જે ઘઉં છે એ તમારે ઘાટા વાવવાના, એને તમે ગમે એમ વાવો. તલ પારવા કે ભાઈ પારવા એટલે થોડા થોડા અંતરે વાવો, ઘઉં ની જેમ ઘાટા ન વાવો, નકર હારા નહીં થાય. અને એની પછી કીધું કે ચણા ડેડક ઠેક, ડેડક ઠેક બે શબ્દમાં કેટલું બધું સમજાવ્યું કે દેડકો જેટલી ઠેક મારે, એક એક બબે વેતની એની ઠેક હોય એટલા અંતરે તમે ચણા વાવો. કર્મે વાવે કપાસિયા એટલે કે કર્મ, કર્મ એટલે કે પગલું, જેમ કે આ ઘોડી એક પગલું ભરે, મારું એક આ પગલું છે, એવી રીતે એટલા અંતરે તમારે કપાસિયા વાવવાના છે. આપણે ખબર છે કપાસનું અંતર 1 ફૂટ 2 ફૂટ અથવા તો હાથીમાં જે માપ આવતું હોય 32 72 36 એવી રીતે. શેરડી ગુંદી ખેત એટલે કે જે શેરડીના જે વચલો ભાગ આવે છે એલા ખેતર ભીનું કરી દેવાનું, પછી એના હાંઠા એ જમીનમાં આવી રીતે ગાડી દેવાના છે અને પગે થી ખૂંદી નાખવાના છે, એટલે શેરડી ગુંદી ખેત. આ અમારું ગુજરાતનું સાહિત્ય. પ્રભુ ક્યાં છે? તો પ્રભુ અહીંયા છે, આ ખેતરના કણ કણમાં છે, ગાયના રગ રગમાં છે, અને ગામડાના એક એક દ્રશ્યમાં છે. એટલે કે ભાઈ ગાય ગામડું ને ખેતી અહીંયા જ પ્રભુ છે.